રાજકોટમાં માત્ર 2 ઇંચ વરસાદમાં નીચાણવાળા વિસ્તારમાં કેડ સુધી પાણી ભરાઈ ગયું. એરપોર્ટની દિવાલ ધરાશયી. હાલ તો સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નાળું બંધ કરી દેવામાં આવ્યું છે. એટલું જ નહીં, આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોના ઘરમાં પણ 2 ફૂટ જેટલું પાણી ઘૂસી આવ્યું છે. રાજકોટમાં સતત બીજા દિવસે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. વહેલી સવારના 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જો કે માત્ર 2 ઇંચ વરસાદમાં જ કોર્પોરેશનની પ્રિમોન્સૂન કામગીરી પર સવાલો ઉઠ્યા છે. શહેરમાં અવિરત વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં કેડસમા પાણી ભરાઈ ગયા છે, તો શહેરનું પોપટપરાનું નારું પાણીમાં ગરકાવ થઈ ગયું છે, જેને પગલે રોડ રસ્તા ઉપર જાણે પૂર આવ્યું હોય તે રીતે ધસમસતા પ્રવાહ સાથે પાણીનો પ્રવાહ જોવા મળ્યો હતો. હાલ તો સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નારું બંધ કરી દેવામાં આવ્યું છે. આટલું જ નહીં, આજુબાજુના વિસ્તારોમાં રહેતા લોકોના ઘરની અંદર પણ 2 ફૂટ જેટલા પાણી ઘૂસી ગયા હતા. આ ઉપરાંત કાર, બાઇક સહિતના વાહનો ડૂબી ગયા હતા. કેડસામાં પાણી ભરાઈ જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે નિર્ભય સમાચાર આપવામાં આવી સતત અગ્રેસર ZSTVની ટીમે આ વિસ્તારમાં જઈ કોર્પોરેશનની પ્રિમોન્સૂનની કામગીરી પર ચિતાર રજૂ કર્યો હતો. રોડ રસ્તા પર ધસમસતા પાણીને પગલે લોકોને આવવા જવામાં ભારે તકલીફ જોવા મળી હતી. એટલું જ નહીં, અનેક જગ્યાએ બાઇક, કાર પાણીમાં ગરકાવ જોવા મળ્યા હતા. સતત પડી રહેલા વરસાદ વચ્ચે એરપોર્ટની દિવાલ ધરાશયી થઈ છે. ગાંધીગ્રામ વિસ્તારના અક્ષરનગર પાસેની એરપોર્ટની દિવાલ ધરાશયી થઈ. હર્ષલ કંદેડિયા, ZSTV, રાજકોટ.